મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર દાખલા નંબર 7ની વાત કરીએ. તો મિત્રો, આપણે અગાઉ સ્વાધ્યાય 9.1ના 1-6 દાખલા જોયા, અને તમને મિત્રો ખ્યાલ પણ છે, અગાઉ પણ મેં 2-3 વખત વાત કરેલ છે કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક દાખલો પૂછાવવાનો છે. એટલે મિત્રો, તમારા માટે આ ચેપ્ટર અગત્યનું છે. એક દાખલો આવડી જાય તમને બોર્ડની પરીક્ષામાં 4 ગુણ મળી શકે છે. તો આપણે સરળ રીતના આપણે દાખલાને સમજ્યા છીએ બધે અત્યાર સુધી, અને ઘણા પણ આપણે ચેપ્ટર પણ યુટ્યુબમાં બનાવેલા છે, જે 4th ચેપ્ટર, 5th ચેપ્ટર, બરાબર, મોસ્ટ ઓફ ચેપ્ટર આપણે ઘણા બધા બનાવેલ છે. તો જે મિત્રોને જોવાના હોય બાકી, તો એ બધા વિડીયો જોઈ લઈએ. હવે અહીંયા આપણે દાખલા નંબર 7ની વાત કરીએ. તો જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો મિત્રો, આપણે પહેલાં તો રકમને વ્યવસ્થિત સમજવી પડે. મેં આકૃતિ અગાઉ દોરી રાખેલી છે. જમીન પર આવેલ એક બિંદુથી 20 મીટર ઊંચી, એટલે આપણે ડી બિંદુએથી નિરીક્ષણ કરવાનું છે. આપણે ડી બિંદુ આપણે અહીંયા ઊભા છે, ત્યાંથી શું કરવાનું છે, 20 મીટર ઊંચી ઇમારત. તો અહીંયા જે મેં રેડ કલરની દોરી છે, આ રેડ કલરની એ ઇમારત છે, એ ઇમારત છે 20 મીટર છે. કેટલા મીટર છે મિત્રો? 20 મીટર. રેડ કલરની જે છે અહીંયા, તો એ 20 મીટર ઊંચી ઇમારત છે. ત્યાર પછી આગળ શું કીધું, 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક ટાવર. હવે ઇમારત છે ને, બિલ્ડિંગ, એની ઉપર ટાવર ઊભો કર્યો છે. મેં આ બ્લુ કલરનો ટાવર દોર્યો છે. આ બ્લુ કલરનો છે એ ઇમારત ઉપર, એટલે કે બિલ્ડિંગની ઉપર ટાવર બનાવ્યો છે. આપણે ઘણી જગ્યાએ જોતા હોય તો ઊંચી બિલ્ડિંગ હોય એની પર ટાવર ફિટ કરતા હોય છે નેટવર્કના, બરાબર છે. તો એ જ રીતનું અહીંયા બિલ્ડિંગ છે, એની ઉપર એક ટાવર ફિટ કર્યો છે. હવે શું કીધું, ટાવરના તળિયા ને ટોચ, તો એક તળિયા સાથે અને એક ટોચ સાથે ના ઉચ્છેદ કોણના માપ અનુક્રમે 45 અને 60 છે. તો મિત્રો જુઓ, અહીંયા અહીંયા આપણને કીધું છે ટાવરના તળિયા. તો અહીંયા ટાવરનું તળિયું આ બી છે. ત્યાંથી આપણે ડી બિંદુથી દ્રષ્ટિકિરણ દોર્યું, આ ડી બિંદુથી દ્રષ્ટિકિરણ દોર્યું તળિયા સાથે. પછી આપણું અહીંયા નિરીક્ષણ બિંદુ, અહીંથી આપણે દ્રષ્ટિકિરણ કર્યું ટોચ આવે. તો અનુક્રમે 45, એટલે તળિયા સાથે એ 45નો ખૂણો બનાવે છે, અહીંયા 45નો, અને ટોચ સાથે, તો અહીંયા લખ્યું છે ટોચ સાથે 60નો, એટલે આ જે મોટો છે ખૂણો અહીંયા, બરાબર છે, આ ખૂણો કેટલાનો છે, 60નો છે. હવે મિત્રો તમને ખ્યાલ પડી જાય, આમાંથી મોટો ખૂણો છે એ 60 છે, નાનો ખૂણો છે 45નો. તો એટલું યાદ રાખવાનું છે, ડી બિંદુએથી આપણે નિરીક્ષણ કરવાનું છે. પહેલાં તળિયા નિરીક્ષણ કરો ત્યારે 45 ખૂણો બને છે, પછી ડી બિંદુથી ટોચને જોવાની છે ત્યારે આપણો 60નો ખૂણો બને છે. તો આ થઈ ગઈ મિત્રો આપણી આકૃતિ. આકૃતિમાં આપણે 20 મીટર ઇમારત, એની પર ટાવર દોર્યો, ડી બિંદુ આપણું નિરીક્ષણ બિંદુ છે, ડીએથી આપણે ટોચનું નિરીક્ષણ કરવાનું છે, ડીએથી આપણે તળિયાનું નિરીક્ષણ કરવાનું છે. તળિયા સાથે 45નો ખૂણો બનાવે છે, ટોચ સાથે 60નો ખૂણો બનાવે છે. ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું, તો કે આકૃતિને અનુલક્ષીને 2-3 વાક્ય લખી નાખવાના. કઈ રીતના? તો કે અહીં એ બી બરાબર ટાવરની ઊંચાઈ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે ગોતવાની કીધી છે, બરાબર છે. ત્યાર પછી આપણે બીસી બરાબર ઇમારતની ઊંચાઈ બરાબર 20 મીટર, આટલું આપણે જાણીએ છીએ. હવે આપણું ડી બિંદુ છે, બિંદુ ડી એ નિરીક્ષણ બિંદુ છે. નિરીક્ષણ બિંદુ એટલે આપણે ડી બિંદુ એથી આપણે ટાવરનું ટોચ અને તળિયું જોવાનું છે. તો અહીંયા તમે આપણે આગળ જે વર્ણન લખવું તો લખ્યું, ડી બિંદુ એથી ટોચ સાથેનો
ઉચ્છેદ કોણ છે એ 60નો છે અને ડી બિંદુએથી તળિયા સાથેનો ઉચ્છેદ કોણ છે એ 45નો છે બરાબર તો તમે લખાણ લખી શકો છો હવે આપણે બે ત્રિકોણ આપ્યા છે પહેલાં આપણે નાનો ત્રિકોણ જોઈએ નાનો ત્રિકોણ એટલે કોણ અહીંથી બી આ સી અને આ ડી આ તમને દેખાય છે આ રેડ બ્લેક અને બ્લુ ત્રણેયનું મિશ્રણ તે ત્રિકોણ બન્યા આ રેડ આ બ્લુ અને બ્લેકથી જે ત્રિકોણ બન્યો એ ત્રિકોણ છે ત્રિકોણ બી સી ડી તો અહીં આપણે લખીએ ત્રિકોણ બી સી ડી માટે બરાબર છે ત્રિકોણ બી સી ડી માટે તો એના માટે શું છે તો કે ખૂણો સી છે એ 90નો છે એટલે આપણે નીચે લખીએ ખૂણો સી 90 અને ખૂણો ડી 45 અંશ હવે મિત્રો તમે જુઓ તો અહીંયા આપણે સામેની બાજુ અને પાસેની બાજુ સામેની બાજુનું માપ આપ્યું છે અહીં કર્ણનું કે મહત્વ છે નહીં આપણને કર્ણનું કે મહત્વ એટલે કે પૂછ્યું નથી એટલે કર્ણનું મહત્વ નથી તો કર્ણનું મહત્વ નથી એટલે આપણે કર્ણનું માપ છે એને ક્યાંય ધ્યાનમાં લેવાનું છે નહીં તો સામેની બાજુ અને પાસેની બાજુ આપણે લઈએ તો સામેની બાજુ અને પાસેની બાજુ હોય એવું સૂત્ર તમને બધાને ખ્યાલ છે ટેન થીટા બરાબર સા પા સામેની બાજુ છેદમાં પાસેની હવે ત્રિકોણ બી સી ડી છે એનો ઉચ્છેદ કોણ કેટલાનો છે 45નો છે માટે અહીંયા ટેન થીટાની જગ્યાએ કેટલા લખશું 45 સામેની બાજુ એટલે બી સી અને ડી સી માટે ટેન 45નું મૂલ્ય તો કે 1 બી સી એટલે ટાવરની ઊંચાઈ 20 નીચે આવશે ડી સી હવે તમને મિત્રો ખ્યાલ છે ડી સી છેદમાં છે અહીં એક સાથે ગુણાકાર થાય 1 × ડી સી એટલે ડી સી બરાબર 1 × ડી સી એટલે ડી સી 20 મીટર તો આપણને ટાવરના તળિયાથી અહીંનું માપ મળી ગયું બરાબર છે ડીસીનું માપ આપણને મળી ગયું છે તો આ ચર્ચા કરી આપણે પહેલાં ત્રિકોણની બરાબર છે બી સી ડીમાં ઈજી જ છે સામેની બાજુ મૂકી છે એનું માપ 20 છે ડીસી નથી આપ્યા પાસેની બાજુ આનો એક સાથે ગુણાકાર ડીસી બરાબર 20 મીટર હવે બીજો ત્રિકોણ મોટો ત્રિકોણ મોટો એટલે કયો આ એ સી અને ડી આખે આખો આ એ સી આ બાજુ આખે આખી એસી પછી આ ડીસી અને ગ્રીન કલરની આ ડી તો એ ત્રિકોણ માટે લખીએ આપણે અહીંયા ત્રિકોણ એ સી ડી માટે એમાં ખૂણો સી છે એ 90 છે અને ખૂણો ડી 60 અંશ ફરી પાછો આપણે ખૂણા ડીની વાત કરીએ અહીંયા તો એની સામેની બાજુ એટલે આખી આખી થાય એસી અને પાસેની બાજુ છે એ લખવાનું થાય તો ફરી પાછો આપણે લખીએ ટેન થીટા બરાબર સાપા માટે ટેન 60 60 સામેની બાજુ એટલે આખી આખી આપણી બાજુ થાય એસી અને છેદમાં પાસેની બાજુ એટલે થાય ડીસી બરાબર છે હવે આપણી પાસે ડીસીનું માપ તો મળી ગયું છે માટે માટે આપણે અહીંયા ડીસીની કિંમત મૂકીએ તો ડીસીનું મૂલ્ય છે વર્ગમૂળ 10 60ની કિંમત વર્ગમૂળ 3/2 10 60 વર્ગમૂળ 3/2 બરાબર છે આપણે જોઈએ 10 60 તો 10 60ની કિંમત છે √3 એટલે કે વર્ગમૂળ 3 ત્યાર પછી મિત્રો આપણે એસીનું માપ નથી એટલે એસીના એસી ત્યાર પછી મિત્રો ડીસી ડીસીનું માપ છે 20 માટે હવે આ અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં જાય આ બેનો ગુણાકાર થાય એટલે માટે એસી બરાબર આ બેનો ગુણાકાર થાય એટલે 20
ગુણ્યા વર્ગમૂળ 3, આ આપણને મળ્યા 80. હવે મિત્રો આપણે ટાવરની ઊંચાઈ એ બી જોઈએ છીએ, બરાબર છે? અહીંયા ડીસી મળ્યા, અહીંયા એસી મળ્યા, એનું કાંઈ કામ છે નહીં. આપણે તો ફક્ત ટાવરની ઊંચાઈ એ બી જોઈએ છે. અહીં લખીએ ટાવરની ઊંચાઈ બરાબર એ બી. હા મિત્રો, તમને બધાને ખ્યાલ જ છે કે એ બી છે એ ક્યારે છે, તો કે આખે આખું એસી, આખે આખું એસી છે, એમાંથી આટલું બીસી બાદ કરવું પડે. અહીંયા તમને સમજાવ્યું, આ એ, આ બી અને આ સી, આ રીતનું છે. હવે મિત્રો આપણે ફક્ત એ બીનું માપ જોઈએ, તો આ જે ટોટલ એસી છે એમાંથી આટલું બાદ કરવું પડે. કેટલું બાદ કરવું પડે? બીસી. બીસી કાઢી નાખો તો જ હું વધે એ બી. તો આખે આખું આપણું એસી છે એમાંથી તમારે કેટલું બાદ કરવું પડે? તો કે બીસી બરાબર. હવે એસીનું માપ આપણને મળી ગયું છે 20√3 માઇનસ, બરાબર છે, બીસી. બીસી આપણી પાસે છે ટાવરની ઊંચાઈ 20. હવે 20 છે ને આપણે સામાન્ય કાઢી લઈએ, 20 સામાન્ય કાઢીએ એટલે અહીં હોત છે √3 − 1 મીટર. તો આપણને ટાવરની ઊંચાઈ મળી ગઈ એ બી, બરાબર. ટાવરની ઊંચાઈ મળી 20√3 − 1 મીટર. તો આપણને આ ટાવરની ઊંચાઈ મળી. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 8. તો 8ની રકમ અહીંયા મેં લખી છે, સમજીએ આપણે. 1 ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. તો મિત્રો, તમે ઘણી જગ્યાએ આપણે પૂતળું જોયું હોય ચોકની અંદર, તો તમને બધાને ખ્યાલ છે પહેલાં ઓટો કરેલો હોય, ઓટાની ઉપર એ પ્રતિમા, કોઈ પણ પૂતળું છે, ભગતસિંહનું પૂતળું છે, સરદાર પટેલભાઈનું પૂતળું છે, આ બધાએ પૂતળા જે ઊભા રાખ્યા હોય છે એ સ્ટેન્ડ બનાવ્યું હોય છે ઓટો, એની ઉપર આપણે પૂતળાને ઊભું કરીએ. તો અહીંયા પણ એવું છે, 1 ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી પ્રતિમા, એટલે ઓટો છે એની પર 1.6 મીટરની પ્રતિમા એટલે કે મૂર્તિ ગોઠવેલ છે, પૂતળું ગોઠવેલ છે. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદકોણનું માપ 60 અને બેઠકની ટોચના ઉચ્છેદકોણનું માપ 45 છે, તો બેઠકની ઊંચાઈ શોધો. તો મિત્રો, અહીંયા મેં આકૃતિ તમારી સામે દોરી છે, એને આપણે સમજીએ. તો અહીંયા જે છે આ રેડ કલરનું એ બેઠક છે, આપણે જેને ઓટો કહીએ, બરાબર છે. ઓટાની ઉપર આ ઓટો છે, એની ઉપર આ 1.6 મીટર ઊંચી પ્રતિમા છે. અહીંયા બ્લુ કલરની છે એ આપણી પ્રતિમા એટલે કે મૂર્તિ અથવા પૂતળું છે, બરાબર. તો અહીંયા આપણે પૂતળું ગોઠવેલ છે, આ એનો ઓટો છે બેસવા માટેનો, જે પૂતળું રાખ્યું હોય એ ઓટો કયો કે બેઠક કયો આ રેડ કલરની. હવે આપણે અહીંથી નિરીક્ષણ કરવાનું છે ડી બિંદુએથી. કયા બિંદુએથી? તો કે પ્રતિમાથી આ જે બેઠક છે ને એની ઉપર પ્રતિમા રાખી, એનાથી થોડુંક છેટા અંતરે ડી બિંદુએથી નિરીક્ષણ કરવાનું. ડી બિંદુએથી પ્રતિમાની ટોચ જોવાની છે. શું જોવાનું છે? પ્રતિમાની ટોચ, એની સાથે 60નો ખૂણો બનાવે છે. અને ડી બિંદુએથી બેઠકની ટોચ જોવાની છે, આ જે આપણે ઓટો બનાવ્યો એની ટોચ જોવાની છે. ત્યાં ખૂણો બનાવે છે 45નો, આપણે રકમમાં જ કીધું છે જોવાઈએ. તો કે પ્રતિમાની ટોચ, પ્રતિમાની ટોચ સાથે 60 અને અહીંયા 45. તો જો અહીં લખું ટોચના ઉચ્છેદકોણનું માપ 60, પ્રતિમાની ટોચ એટલે અહીંથી તમે પ્રતિમાની ટોચ જોવો અને 60નો ખૂણો બને. અહીંથી તમારે બેઠકની ટોચ એટલે અહીં જોવાનું છે, ત્યાં 45નો ખૂણો બને છે. તો હવે આપણે થોડું ઘણું આકૃતિનું વર્ણન લખવાનું છે. તો કે અહીં એ બી બરાબર પ્રતિમાની ઊંચાઈ બરાબર 1.6 મીટર. હવે બીસી, તો કે બીસી બરાબર આપણે લખ્યું છે રકમમાં જ હોય, શું લખવું એ પ્રતિમાની ગોઠવેલ જમીન પર એક બિંદુથી પ્રતિમાની ટોચના ઉચ્છેદકોણને બેઠક, તો એ લખવાનું છે. બીસી શું છે? તો કે બેઠકની ઊંચાઈ. હવે મિત્રો, આપણને બેઠકની ઊંચાઈ આપી નથી, અહીંયા પાસેની બાજુ નથી, આપણે બેઠકની ઊંચાઈ આપણે ધારી લઈએ 1 મીટર. કેટલી ધારી લીધી? 1 મીટર.
આ બિંદુ શું છે ડી બિંદુ, તો કે આપણે અહીંથી ઊભીને નિરીક્ષણ કરવું છે. અહીંથી ડી બિંદુએથી પ્રતિમાની ટોચ જોવાની છે અને ડી બિંદુએથી બેઠકની ટોચ જોવાની છે. તો આપણું ડી બિંદુ છે નિરીક્ષણ બિંદુ થાય. ડી એ નિરીક્ષણ બિંદુ છે. આટલું થઈ જાય. પછી મિત્રો આપણે બે ત્રિકોણ જે રકમ માપ્યા છે એની વાત કરીએ. અહીં આપણે દાખલાની અહીંથી શરૂઆત કરી દઈએ. બરાબર છે મિત્રો? તો હવે અહીં આપણે આકૃતિ સમજણ મળી ગઈ. ત્યાર પછી આપણે આ ત્રિકોણની વાત કરીએ. તો બી સી ડી એટલે કે આ રેડ કલરની બેઠક, આ બ્લેક કલરની જમીન અને આ કર્ણ છે, એના માટેનો જે ત્રિકોણ બન્યો છે એ ત્રિકોણ જોઈએ. ત્રિકોણ બી સી ડી માટે, બરાબર છે? બી સી ડી તમને દેખાય છે અહીંથી. એટલો બી આ બી સી આ ડી સી અને આ આ જે ત્રિકોણ મળી ગયો તે, એમાં ખૂણો બી છે તમને, ખૂણો સી બધાને ખ્યાલ છે 90 અને ખૂણો ડી 45. હવે મિત્રો એ સામેની બાજુ અને પાસેની બાજુનો જ ઉપયોગ કરવાનો છે. સામેની આપી છે, કર્ણની આપણે ક્યાંય દાખલાની અંદર જરૂરિયાત રહેતી નથી એટલે કર્ણની જરૂરિયાત નથી, એટલે આપણે કર્ણનું માપ આવે એવું સૂત્ર નહીં લેવાનું. તો કે સાઇનના સૂત્રમાં કર્ણ આવે, સામેની બાજુ કર્ણ, એ સૂત્ર નહીં લેવાનું. કોષના સૂત્રમાં પાક, પાસેની બાજુ કર્ણ, એ પણ લેવાની નથી કારણ કે એમાં કર્ણ આવે છે. અહીંયા સામેની પાસેની જ બાજુનો ઉપયોગ કરવાનો થાય એટલે આવશે ટેન થીટા બરાબર સા પા, એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન 45. 45 શા માટે મૂક્યા? અહીંયા ઉચ્છેદ કોણ આપણને આપ્યો છે 45નો, અહીંયા બેઠકની ટોચ સાથેનો. સામેની બાજુ છે બીસી અને પાસેની બાજુ ડીસી અથવા સીડી, જે લખો હાલશે ડીસી. ટેન 45ની કિંમત થાય 1. ત્યાર પછી બીસી આપણે ધાર્યું હતું 1 મીટર પ્રતિ બેઠકની ઊંચાઈ, બેઠકની ઊંચાઈ આપણે બીસી ધાર્યું છે 1 મીટર અને નીચે ડીસી. હવે મિત્ર ડીસીનો 1 સાથે ગુણાકાર કરો તો ડીસી ગુણ્યા 1, બરાબર છે? ડીસી ગુણ્યા 1 એટલે આપણે ડાયરેક્ટ લખીએ સીધું 1 ગુણ્યા ડીસી એટલે આવશે ડીસી બરાબર આવશે 1 મીટર. તો આપણને ડીસીનું માપ મળી ગયું છે 1 મીટર, એટલે કે આ ડીસી છે એ 1 મીટર મળ્યા. ત્યાર પછી આપણે બીજો ત્રિકોણ, મોટો ત્રિકોણ છે એ સી ડી, અહીંથી આટલો આખે આખો આ પછી આ ભાગ અને આ ભાગ. તો જે ત્રિકોણ છે ત્રિકોણ એ સી ડી માટે ખૂણો સી 90 અને ખૂણો ડી હવે કેટલાનો આવશે 60, બરાબર છે? હવે ત્રિકોણ એ સી ડી માટે એમાં પણ એ જ સૂત્ર ટેન થીટા બરાબર સાપા માટે ટેન 60, સામેની બાજુ આપણે આખે આખી હવે કોણ થાય એસી, સામેની બાજુ એટલે એસી બરાબર છે અને પાસેની બાજુ એટલે ડીસી. ટેન 60 એટલે રૂટ 3. હવે મિત્રો જો એસી, એસીનો તમારે માપ લખવું હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો, બરાબર છે? એસીનું માપ છે તમારે લખવું હોય તો તમે મૂકી શકો, અથવા આપણે એને પછી મૂકવું હોય તો પણ ચાલશે. એટલે એસીના એસી રહેવા દઈએ અત્યારે. અને ડીસી, ડીસી આપણને મળી ગયું છે 1 મીટર, એક્સ માટે એસી બરાબર આ બીનો ગુણાકાર થાય. એસીના સૂત્રનો કરતાં બનાવીએ એટલે આ બીનો ગુણાકાર કરવાનો છે એટલે વર્ગમૂળ 3 ગુણ્યા એક્સ, આ આપણને મળ્યા એસી. હવે મિત્રો આપણે અહીંયા એ બી બરાબર, તો આપણે એ બી બરાબર શું લખી શકીએ? તો કે આખે આખું એ સી માઇનસ બીસી, હવે આપણે એ બી બરાબર શું લખી શકીએ? તો એ બી મારે માપ જોતો તો એસીમાંથી આટલું કેટલું બાદ કરવું પડે બીસી,
એબીનું માપ આપણી પાસે તૈયાર છે 1.6, એસી મળી ગયા છે √3x માઇનસ બીસી, બીસી આપણે ધાર્યું છે 1 મીટર, ત્યાર પછી 1.6 અહીંથી √3 સામાન્ય, અહીંયા પણ એક્સ છે, અહીંયા પણ એક્સ છે, એક્સ સામાન્ય કાઢીએ એટલે √3 - 1 બરાબર. 1.6 અહીંયા √3, એસીની કિંમત મળી અહીંથી ઉપરથી √3x, બીસી તો આપણે ધારેલું છે 1 મીટર, એક્સ કોમન કાઢીએ એટલે √3 - 1, આ √3 - 1 ગુણાકારમાં છે, છેદમાં જવા દઈએ તો આવું થશે, માટે 1.6 આ છેદમાં આવશે √3 - 1 બરાબર થયું એક્સ. તો ફરી આપણે છેદમાં જ્યારે વર્ગમૂળવાળું પદ આવે ત્યારે મિત્રો આપણને ખ્યાલ જ છે છેદમાં વર્ગમૂળવાળું પદ આવે ત્યારે આપણે કર્ણી કરીએ છીએ, તો માટે એક્સ બરાબર 1.6 છેદમાં √3 - 1 ગુણ્યા, અહીંયા આપણે કર્ણી લેવાની છે છેદની, તો છેદની કરણી લેવી તો √3 + 1 છેદમાં √3 + 1 બરાબર, છેદમાં માઇનસ છે એટલે પ્લસ આવશે, જો અહીંયા પ્લસ હોય તો માઇનસ વિરુદ્ધ પદવાળું આવશે. ત્યાર પછી આપણે આગળ લખીએ એક સ્ટેપ, માટે એક્સ બરાબર 1.6 ગુણ્યા √3 + 1 આ બેનો આપણે ગુણાકાર કરવાનો, ગુણાકાર ન લખો તો ટપકું પણ કરી શકો ડોટ. છેદમાં મિત્રો મેં તમને સમજાવ્યું છે ઘણી વખત, એ માઇનસ બી અને એ પ્લસ બી થઈ ગયું, બે અવયવ થઈ ગયા, a² - b² એના બે અવયવ થાય, a - b a + b, આ એ આ માઇનસ, આ બી આ એ પ્લસ બી, તો તમને બધાને ખ્યાલ છે શું થાય, a² - b² એટલે a² - b² a² એટલે √3 નો વર્ગ ઓછા b² એટલે 1 નો વર્ગ. ત્યાર પછી એક્સ બરાબર 1.6 ગુણ્યા √3 + 1 આ ટોટલું છે, નીચે √3 નો વર્ગ 3 બરાબર, વર્ગમૂળ 3 એનો વર્ગ કરો એટલે 3 થાય, છેદમાં અહીંયા ઓછા 1 નો વર્ગ 1, એટલે એક્સ બરાબર 1.6 √3 + 1 નીચે 3 માંથી 1 છે એટલે 2, હવે અહીંયા છેદ ઉડાડીએ તો મિત્રો અહીંયા 1.6 છે, 1.6 હોય તો તમે આમ લખી શકો 0.8 × 2, તો 2 કેન્સલ થાય, 2 કેન્સલ થાય એટલે આપણને એક્સ બરાબર મળશે 0.8, બીજું મળ્યું √3 + 1 મીટર, આ જવાબ મળ્યો. એક્સ એટલે કોણ? એક્સ એટલે બીસી, અને બીસી એટલે કોણ? પ્રતિમાની ઊંચાઈ. તો મિત્રો જો એક્સ મળ્યા, એક્સ એટલે કોણ? બીસી, બીસી એટલે પ્રતિમાની ઊંચાઈ, તો તમે નીચે લખી શકો બેઠક, બીસી એટલે બેઠક, તો બેઠકની ઊંચાઈ 0.8 √3 + 1 મીટર થાય. તો અહીંયા મિત્રો એક્સ એટલે કોણ? બેઠક, મારી કીધે પ્રતિમા બોલાઈ ગયું હતું, પ્રતિમા નહીં પણ બેઠક છે, એક્સ એટલે બેઠક, બેઠકની ઊંચાઈ કેટલી મળી? 0.8 √3 + 1, એક્સ એટલે આપણા બીસી થાય છે, બીસી એટલે બેઠકની ઊંચાઈ થાય, તો બેઠકની ઊંચાઈ મળી 0.8 √3 + 1. તો મિત્રો તમે આની પહેલાંનો દાખલો 7મો અને 8મો બે સેમ છે, થોડોક ફેરફાર છે, દાખલા 99% સુધી સેમ જ દાખલા છે બરાબર, 7મો અને 8મો.